અમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે। વાસણાબા બા મેડિકલ વેસ્ટનું જાહેરમાં નિકાલ કર્યાની ઘટના અંગે ટીવીનાઈને અહેવાલ પ્રસારિત કર્યો હતો, જે બાદ આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું। આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અડધો કિલોમીટર સુધી વિખરાયેલા પડેલા પીપી કીટ, ઇન્જેક્શન અને ગ્લવ્સ સહિતના બાયોમેડિકલ વેસ્ટને ઉઠાવવાની કામગીરી કરી। વાસણા બેરેજ રોડ પર વિસ્તારમાં પીપી કીટના ઢગલાને જાહેરમાં જ નિકાલ કરાવ્યો હતો। રાજકોટના ધોરાજીમાં દૂષિત પાણી વિતરણ કરતા સ્થાનિકોમાં રોષ। પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી મિક્સ થતા લોકોને થઈ રહી છે હાલાકી। સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ। કલોલમાં આવેલા ગાર્ડન સિટી વિસ્તારમાં બ્લાસ્ટ થતા બે મકાન ધરાશાયી થયા। દુર્ઘટનામાં એકનું મોત થયું, જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે। કેસની પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હોવાનો ખુલાસો થયો છે। તો કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ મામલે સોસાયટીની કાયદેસર સત્તા પર સવાર ઉઠ્યા છે। સોસાયટી જીડીસીઆરના નિયમ મુજબ બની છે કે નહીં તે દિશામાં તપાસ થશે। રેન્જ આઈજીને તપાસના આદેશ અપાયા। તો કલોલમાં બનેલી આ ઘટનામાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પણ નોંધ લીધી છે અને ગાંધીનગર કલેક્ટર સાથે વાત કરીને અમિત શાહે સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી। એટલું જ નહીં, મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી। અમદાવાદમાં ઓર્થોપેડિક ડોક્ટર તરણ શાહ સામે ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટરની પત્નીએ નોંધાવી છે ઘરેલુ હિંસાની ફરિયાદ, એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। અમદાવાદમાં પોપ્યુલર બિલ્ડરના માલિક વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। રમણ પટેલ સહિત છ વ્યક્તિઓ સામે છેતરપિંડી ષડયંત્રનો ફરિયાદમાં ઉલ્લેખ સોમેશ્વર દર્શન ખેતી સહકારી મંડળીના નામે થલતેજની જમીન પચાવી પાડવાનો આરોપ। અમદાવાદના ધોળકામાં ભાજપના યુવા નેતા વિદેશી દારૂ સાથે ઝડપાયા છે। યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલે ત્રણ નંગ વિદેશી દારૂ બોટલ સાથે ઝડપાયા છે। ડીવાયએસપીની ટીમે આ ભાજપના યુવા નેતાની ધરપકડ કરી હતી। પોલીસે હાલ 11,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છોટાઉદેપુરના બોડેલીમાં મારુતિ કોટન જીન સંચાલકોની દાદાગીરી। કોસિંદ્રા ગામે કવરેજ કરવા ગયેલા મીડિયાકર્મીઓને બનાવ્યા બંધક। સીસીઆઈ કેન્દ્ર પર કપાસની ખરીદી બંધ હોવાથી મીડિયાકર્મીઓ કવરેજ માટે ગયા હતા। સ્થાનિક પત્રકારોને 20 મિનિટ સુધી બંધક બનાવાયા। પોલીસ પહોંચ્યા બાદ મામલો થાળે પડ્યો। અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં નજીવી બાબતમાં થયેલા ઝઘડામાં ચાર લોકોએ મહિલા પર હુમલો કર્યો। તલવાર અને ચપ્પુ વડે હુમલો કરતા મહિલાના સારવાર દરમિયાન 88 જેટલા ટાંકા આવ્યા। પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ચારની અટકાયત કરી। વાપીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હરકતમાં આવ્યું છે। સરીગામ જીઆઈડીસીની સર્વાઇવલ ટેકનોલોજી કંપનીમાં દૂષિત કેમિકલ મળી આવતા જીપીસીબીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। ફરિયાદ બાદ અધિકારીઓએ દૂષિત કેમિકલના નમૂના એકત્ર કરી ટેસ્ટ માટે મોકલી કાર્યવાહી હાથ ધરી। મોડાસાની સહયોગ બાયપાસ ચોકડી પર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। અવારનવાર અકસ્માતની ઘટનાને પગલે ચક્કાજામ કરાયો। મહિલાઓએ રોડ પર બેસી સર્કલ બનાવવાની કરી માંગણી। ચક્કાજામના પગલે વાહનોની લાંબી કતારો લાગી। જામનગરમાં મોરખડા પાટિયા પાસે અકસ્માત થયો। માલવાહક ટેમ્પોએ અડફેટે લેતા ચારમાંથી ત્રણ પદયાત્રીનું મોત થયું, એક ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ભાવનગરમાં તળાજા મહુવા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। કાર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત થયો। બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના દ્રશ્ય સીસીટીવીમાં કેદ। અમદાવાદ ઇન્દોર હાઇવે પર કઠલાલ ઓવરબ્રિજ પાસે અકસ્માત થયો। બંધ હાલતમાં ઉભેલી ટ્રક પાછળ બાઇક સાથે અથડાઈ ઘટનામાં બાઇક ચાલકનું મોત થયું છે। મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટમાં મારામારીનો બનાવ બન્યો। ગ્રાહક અને કામદાર વચ્ચે બોલાચાલી બાદ છૂટા હાથે મારામારી થઈ। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ।
સીસીટીવીના આધારે કાપોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં એસજી હાઈવે પર વોડાફોન હાઉસમાં ચોરી થઈ 8 મહિનામાં 19 લાખના દરના 34 જેટલા લેપટોપની ચોરી થઈ. ફરિયાદના આધારે કામ કરતા કર્મચારીઓ પર શંકા સેવીને આરોપીઓ સુધી પહોંચવાની તપાસ હાથ ધરાઈ. અમદાવાદ એસઓજીએ એક દંપતી સહિત 3 લોકોની ધરપકડ કરી. દંપતી મહેસાણાથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદથી યુએસ જવાના હતા. જોકે દંપતી પાસેથી મળી આવેલા વિઝા નકલી હોવાનું સામે આવતા દંપતીની ધરપકડ કરાઈ. બંનેને પકડી પોલીસને સોંપાયા. પ્રેમકામ એપીએમસી માર્કેટયાર્ડમાં કપાસના ઢગમાં આગ લાગી. એપીએમસી માર્કેટયાર્ડમાં અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ. આગ લાગવાનું કારણ અજવાનું. કચ્છના સવખિયાળી નજીક બોર્ડર રેન્જ આરઆરસેલે દારૂનો જથ્થો ઝડપ્યો છે. 44.35 લાખના વિદેશી દારૂના જથ્થા સહિત 54.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આખરે 12 દિવસની અથાગ મહેનત બાદ પંચમહાલના ખોખંભામાં આતંક મચાવનાર માનવ પક્ષી દીપડો પાંજરે પુરાયો છે. કોકંબાના ગોયા સુંઢલ ગામના જંગલ વિસ્તારમાં વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં દીપડો પુરાયો. દીપડાને ધોબી કુવા સેન્ટર મોકલાયો. દીપડાને પકડવા માટે સુરતના માંડવી સહિતની વિવિધ ટીમો કામે લાગી હતી. કુલ 50 સભ્યોની ટીમ કામે લાગી હતી અને અલગ અલગ જગ્યાએ 10 જેટલા નાઇટ વિઝન ટ્રેપ કેમેરા, 4 પોર્ટેબલ સીસીટીવીની પણ મદદ લેવાય. આ તમામ પ્રયાસોને આખરે સફળતા મળી. સાથે જ સ્થાનિક લોકોએ પણ દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો. જામનગરમાં કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાયો. 2 દિવસ અગાઉ જામવાડી અને ડબ્બા ગામની આજુબાજુના વિસ્તારોમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ. ફરી ગત રાત્રિએ ખીજડીયા અને મુડીલા ગામની સીમમાં પણ દીપડાએ દેખા દીધા. તાપીના વ્યારામાં જીવદયા પ્રેમી સંસ્થાએ ઝેરી સાપનો બચાવ્યો જીવ. અજાણ્યા વાહન નીચે આવી જતા ઝેરી સાપના પેટના ભાગે ગંભીર ઈજા થઈ. સાપનું રેસ્ક્યુ કરીને વ્યારા પશુ દવાખાને સફળ ઓપરેશન કર્યું. જિલ્લામાં અતિ ઝેરી સાપના ઓપરેશનની આ પ્રથમ ઘટના છે.